नमस्कार विद्यार्थी मित्रों, या तमाम विद्यार्थी मित्रों हाजर थई गया हशे अने धीमे धीमे विद्यार्थीओ हाजर थाय एटले आपणे सरस मजाना कार्यने आगळ વધારવાનું છે. અને આજે તમને ગમતું હોય અને પરીક્ષાની અંદર પૂછી શકાય એવા કામની વાતો આપણે કરવાના છીએ. એટલે મારો અવાજ તો આવે છે ને? પહેલી તો મને એ તમારે જાણ કરવાનું છે, વોઇસ મારો ક્લિયર આવે છે કે નહીં? વોઇસ ગુડ ઇવનિંગ, ગુડ ઇવનિંગ. હા, આવે છે અને હું દેખાઈ રહ્યો છું ને? ઓકે, હું થોડુંક અહીંયા સરખું વ્યવસ્થિત કરી લઉં એટલે મને તકલીફ ન પડે. ઓહ, એકદમ વેરી ફાઇન. અત્યારે તો બહુ સરસ અને સારું છે. યસ, બધા આવી ગયા છો એટલે ગુડ ઇવનિંગ, ગુડ ઇવનિંગ બધાને, ગુડ ઇવનિંગ. યસ, ચાલો, ધીમે ધીમે બધા આવી રહ્યા છે અને જેમ જેમ આવી રહ્યા છે તેમ તેમ આપણે કામ કરી રહ્યા છે. હેલો સર, એક ક્વેશ્ચન છે. ધ્રુવ સોલંકી સર, એક ક્વેશ્ચન. હા, બોલો બોલો. ક્વેશ્ચન બોલીએ, બધા આવી જાય ત્યાં થોડુંક ક્વેશ્ચન પણ લઈ લઈએ. હા, રામ રામ સાહેબ. યસ, હેલો. ચાલો, પ્રશ્ન ધ્રુવભાઈને છે. કેવો અવાજ આવે છે? હા ધ્રુવભાઈ, એક પ્રશ્ન છે તો તમે કરી દો, વાંધો નહીં. વોઇસ પ્રોબ્લેમ છે, જાડો અવાજ. એક મિનિટ. હવે બરોબર આવે છે? જુઓ તો. યસ, રેડી થઈ ગયું ને? આવે, પેલા વોઇસ આવે છે. ઓકે, સરસ. ચાલો તો વળી પાછું આપણે પેકિંગ કરીને મૂકી દઈશું. ઓકે ઓકે ઓકે, હવે બરોબર છે. ધ્રુવ સોલંકી સર, યુટ્યુબની જોબ સારી કે સરકારી જોબ સારી? યુટ્યુબની જોબ સારી કે સરકારી જોબ સારી? ભાઈ, પહેરેલા કપડે જવાનું, આપણું એક પણ રૂપિયાનું મૂડીરોકાણ વગર જો તમને સરકારી નોકરી મળતી હોય તો એ જ લેવાય. કેમ ખબર? લોકડાઉન આવ્યું તોય પગાર ચાલુ. કંઈ પણ કરવાનું, ધંધાનું સ્થળ બધું નક્કી હોય. વધારે કામ કરો તો વધારે સેલરી એની અંદર પ્રોવાઈડ થતી હોય છે. વળી પાછું અમુક વર્ષો પછી સેલરીમાં વધારો આવ્યા જ કરે. એટલે એ એક આપણો પ્રશ્ન છે, એટલે એ સારું. ઓકે, પણ એ ક્યારે સારું? કે તમે કોઈ સારા હોદ્દા ઉપર હોવ તો. હવે કોઈ ક્લાર્ક હોય, પ્યુન હોય, એવા હોદ્દા ઉપર હોવ તો તમારે પૈસા ઝાઝા જોતા હોય તો તમને ન મળી શકે. કારણ કે લેવલ પ્રમાણે જુઓ, ત્રીજા વર્ગના કર્મચારી, ગવર્મેન્ટ નોકરી હોય ને એમાં ફર્સ્ટ સેકન્ડ થર્ડ એ મતલબ કેટેગરી હોય. ત્રીજા વર્ગના જે કર્મચારી હોય એના કરતાં બીજા વર્ગના કર્મચારી હોય એ વર્ગને છે વધારે પગાર હોય. એમ તમે આઈએએસ, આઈપીએસ મોટા ઓફિસર બનો, પોલીસ કક્ષાના અધિકારી, ગવર્મેન્ટમાં, તો એનો પગાર લાખો રૂપિયામાં હોય છે. તો તમે કયા સેક્ટરમાંથી ગવર્મેન્ટ નોકરી કરો છો એના ઉપર આધાર રહે છે, બરોબર? અને ઘણી વખત તમે તમારો પ્રાઇવેટ નોકરી ધંધો કરો, જો તમને કોઈના બંધનમાં ગમતું જ નથી. હું સ્ટુડિયોમાં મોડો પહોંચું તો તરત દિલ્હીથી ફોન આવી જાય ટીમનો કે સર આપ કહાં પે હો ઓર લેક્ચર અભી તક સ્ટાર્ટ ક્યું નહીં હુઆ હૈ, બરોબર? તો જો તમને કોઈના અંડરમાં રહેવું ગમતું નથી તો તમે તમારો પ્રાઇવેટ જોબ કરી શકો, પ્રાઇવેટ ધંધો તમે ચાલુ કરી શકો, બિઝનેસ જેને કહી શકાય તે ચાલુ કરી શકાય. અને ત્રીજું, યુટ્યુબની જોબ પણ બહુ સારી છે. ઘરે બેસીને તમે કોઈક પ્રકારની પરિસ્થિતિમાં કામ કરી શકો તે, બરોબર? અત્યારે ઓનલાઈન ખરીદ વેચાણ બહુ ચાલે છે, પણ એ એ એ એક જોતા એ શું કહેવાય કે નોકરીની દ્રષ્ટિએ સારું છે,
પણ બેરોજગારી વધારવાનો પ્રયત્ન છે. ઓનલાઈન વસ્તુને આપણે મંગાવીએ છીએ ત્યારે ઘણી વખત જે નાના રિટેલર દુકાનવાળા છે, લારીવાળા છે, એ લોકોનું વેચાણ નથી થતું તો એનું ગુજરાન નથી ચાલતું. એક નેગેટિવ પોઈન્ટ એ પણ છે, અને એમાંથી ઘણા બધા કમાણી પણ કરે છે, બરાબર છે? ઓકે, એટલે આ બધું છે. હા, ઋષિરાજજીએ દર્શન આપી દીધા છે, આવી ગયા છે. હા, ઓકે, રામ રામ ગુરુજી. યુનિટ બેચ લઈ લીધું. હા, પાણીપુરીની લારી પણ કરી શકાય. હા, જો જો પાણીપુરીની લારી, હું તમને વાત કરું છું. મારે સુરતની અંદર જે વિસ્તાર સીતાનગર ચોક છે, યોગી ચોકની બાજુમાં પૂણા ગામમાં સીતાનગર વિસ્તાર છે, એની અંદર 2008માં એક મોટી ઉંમરના દાદા છે, એમણે પાણીપુરીની લારીની શરૂઆત કરેલી. એમની બીજી પેઢી આજે એ જ લારી ચલાવે છે. અને સુરતની અંદર ક્યારેક તમે મને મળશો અને બપોર પછી એ 3-4 વાગ્યા પછી એમનો બિઝનેસ સ્ટાર્ટ થાય, 7-7:30 સુધી હોય છે. અવ્વલ નંબરની પાણીપુરી બનાવે, એની આખી પેઢી ફરી ગઈ તો ધંધો એ જ કરે છે, બરાબર? આ બધું છે. ઓહો, હા, સીતાનગર મારા તો આશીર્વાદ સોસાયટીની બાજુમાં છે. હું 2008થી એમની પાણીપુરી ખાઉં છું, બરાબર છે? એમણે સ્ટાર્ટ કર્યું ને ત્યારથી જ હું એમનો કસ્ટમર છું. પછી તો એમના દીકરા અત્યારે ભણ્યા છે અને એના છોકરા છે મારી પાસે, ભણે પણ છે, એ મને ઓળખે, બરાબર છે? તો વસ્તુ એ છે, ઓકે, એટલે કોઈ કામ નાનું છે એવું નથી. હું એક પૂરતી વાંચતો હતો, તેની અંદર એક લેખ હતો, સાઉથની અંદર કોઈક બહેનોના ગ્રુપે શરૂઆત કરી કે મંદિરની અંદર બધા ફૂલ ચડાવે છે તો એ ફૂલને બીજે દિવસે કલેક્ટ કરી આવે અને એને સૂકવે અને એમાંથી સુગંધી અગરબત્તીઓ બનાવી અને બહુ સરસ પ્રોડક્ટ કરે છે. તો મુદ્દો આપણો એ છે કે ક્યારે શું કરી શકાય, એ બરાબર છે? તબલા વાદકની પણ એક દુનિયા હોય છે, સંગીતકારોની પણ એક દુનિયા હોય છે. કદાચ તમને ખબર ન હોય પણ લોક ડાયરાના સંગીત કલાકારો છે એ પણ બેન્જો વગાડે, મંજીરા કે તબલા વગાડે ખૂબ સારું કમાય છે, બરાબર છે? ઓકે, ચાલો. તો હવે આવી બધી વાતો કરવા માટેનો પણ આપણે એક લેક્ચર રાખ્યું, કારણ કે 10મા ધોરણ પછી તમારે શું કરવાનું છે ને એ પણ એક લેક્ચર, પણ એ અત્યારે નથી, એ 10મા ધોરણ પછી છે. આ તો બધા આવી જાય એટલે થોડુંક આપણે ગપ્પાબાજી કરીએ. આમ તો ગપ્પાબાજી બધી વાસ્તવિક વાતો છે. હા હા, જો કોઈ કહે છે કે ભણાવવાનું ચાલુ કરો, આમાં તો કોઈકને શું ઇન્ટરેસ્ટ હોય એ નક્કી ન હોય. હા, એટલે ચાલો. તમારી પાસે નકશો હશે, યસ કહેતા જાજો, હોય તો પેન્સિલ હશે, ઇરેઝર એટલે રબર, ફૂટપટ્ટી, સંચો, પાઠ્યપુસ્તક, તમે અને મગજ. આ કોની પાસે નથી મગજ? ઓકે, હવે જેની પાસે નથી એ લોકો ખાસ ધ્યાન રાખશો. તમારી પાસે નથી, નકશા લાવ્યા એટલા માટે જો ખાસ તમારે ધ્યાન એ રાખવાનું કે નકશા તમે નથી લાવ્યા, એનો મિનિંગ એ છે કે તમે ભૂલી ગયા છો. ભૂલી ગયા છો તો બેસવાનું નહીં, ઓકે? હા, બેસવાનું નહીં, પણ નકશો તમને જેવો આવડે એક પહેલામાં ડ્રો કરતો જવાનો અને એમાં થોડું ઘણું દોરતું જવાનું, એટલે આવડી જશે. ઓકે, ચાલો. સરસ મજાની ઇન્ટરનેટની દુનિયા છે અને ઇન્ટરનેટની દુનિયામાંથી તમને આજે નકશા માટે હું બેસ્ટ ઓફ લક કહું છું, કારણ કે 4 માર્ક્સની અંદર પરીક્ષામાં નકશા આપણને પૂછાય છે. 9મા ધોરણમાં અને 10મા ધોરણમાં તો કમ્પલસરી છે. અને બહુ સરસ મજાની વાત એ છે
કે બોર્ડનું પેપર પરમ દિવસે ગયું ત્યારે દસમા ધોરણના વિદ્યાર્થીઓ બહુ બધા ખુશખુશ હતા, કારણ કે 80 માર્ક્સની જે મેં આઈએમપી આપી હતી, નકશા કરાવ્યા હતા, એમાંથી જ બધું પૂછાયેલું, અને મોટા ભાગે 79 વિદ્યાર્થીઓ છે માર્ક્સ લઈ આવશે એવું આપણને કહેતા હતા, બરાબર, એટલે બહુ સરસ હતું. તો આ અહીંયા આપણને આપવામાં આવ્યું છે. હવે આપણે ધ્યાન રાખવાનું છે, વિદ્યાકુલમાં ડોંગલ છે, આ વિદ્યાકુલમાં ડોંગલ ને બધું વાઈફાઈ સિટી જેવું છે, અહીંયા તો જ્યાં જાઓ ને નકા દોરડા 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 જ હોય છે, બરાબર. હા, અને આમ એક દોરડા આપણને ક્યાં ક્યાં મટવાઈ ગયા હોય ને તો મિલન સરને બોલાવવા પડે, નહીં તો આપણે ક્યાંક બીજું દોર દોરડાઈ જાય તો એક રિપેર કરતા બીજું બંધ થઈ જાય. આ બહુ ધ્યાન રાખવું પડે. આ એક દિવસ તો હું આ વ્યવસ્થિત એ કરવા ગયો ને તો આખું પીસી જેઠું પડ્યું ધડામ દઈને, દસમા ધોરણના લેક્ચરમાં સારું થયું તૂટી ન ગયું, બહુ નુકસાની ન ગઈ. હા, એટલે ધ્યાન રાખવું પડે આમાં. ચાલો, સમયને અહીં કોઈ અવરોધ નથી હોતો, બરાબર. સમજો મિત્રો, તમારા માટે છે, તમારા જો જુસ્સો તમે તો પરીક્ષા આવે છે ને એના માટે મહેનતનો બીજો કોઈ વિકલ્પ નથી હોતો. લાગે છે કે આપણે કાપલીઓ બનાવીને જઈએ ને પરીક્ષા ખંડમાં ઉત્તીર્ણ થઈ જઈએ, ન થવાય. કદાચ તમને એમ કહે કે ઓપન બુક્સ એક્ઝામ છે, દુનિયાના કેટલાક દેશો ઓપન બુક્સ એક્ઝામ રાખે, કે વિદ્યાર્થી ક્લાસમાં જાય, એક્ઝામ શરૂ થાય એટલે એક બુક એને લઈ જવાની. પણ વિચારો, ઓપન બુક્સવાળાએ માર્ક્સ નથી લઈ આવતા, કેમ ખબર? એને એ જ ખબર ન હોય કે આ પ્રશ્ન કયા પ્રકરણનો છે ને એમાં શું લખવાનું છે. અને આપણે તો રીડ કર્યું હોય, વાંચ્યું હોય એટલે ખબર છે. એટલે મહેનતનો બીજો કોઈ વિકલ્પ નથી હોતો. જે કર્યું એ તો ભોગવવું જ રહ્યું, અને કર્મફળથી ઊંચો કોઈ નિયમ નથી હોતો. કર્મનું ફળ એટલે શું? તમે જે કામ કરો છો એ કામ તમારું છે. પપ્પા કમાવા જાય, મમ્મી ઘરકામ કરે, તો તમે ભણવાનું કામ કરો છો. તો હવે પહેલું ચેપ્ટર ચાલે, બીજું ચેપ્ટર ચાલે, એનું તમે રિવિઝન ન કરો, એમાં તમે ધ્યાન ન આપો, ઘરે દાખલા ન ગણો, બુક વાંચો નહીં, રેડી, તો તકલીફ એ થાય કે તમે તમારા કર્મના નિયમ પ્રમાણે સારું પરિણામ નહીં મેળવી શકો. તો મહેનત તો કરવી જ પડે. ઓકે, મુસીબતો તો કેટલી આવે ને જાય આ ખેલમાં, અહીં સમજણથી ભલો કોઈ ગુણ નથી હોતો. સમજણ ક્યારે હોય? હું તમને કહું, તમે સમજો એમ નહીં, તમે નવમામાં આવ્યા, તમે સિરિયસ થયા, તમે દસમા ધોરણમાં આવો, તમે સિરિયસ થયા કે ભાઈ આ રીતે આપણે ભણવાનું છે, આટલા કલાક કામ કરવાનું છે, આટલું કરવાનું છે, આપણે ટેલિવિઝન નથી જોવાનું, મોબાઈલ નથી લેવાનો, રમવામાં ઓછું ધ્યાન આપવાનું છે, ભણવામાં જ આ બધું છે. ઓકે, એટલે કીધું છે કે એનો કોઈ ગુણ નથી હોતો. શાને ફાફા મારે અહીં પોતાનાઓની શોધમાં? ખુદથી ખરો આ દુનિયામાં કોઈ રાહદાર નથી હોતો. બીજાના જીવન ઉપર આપણે વાત કરીએ તો આપણે 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 આપણા આપણા ઉપર ધ્યાન રાખો. આપણા સિવાય બીજો કોઈ રાહદાર આ દુનિયામાં નથી હોતો, રેડી. અને ખુદથી ખરો દુનિયામાં રાહદાર નથી હોતો, જીગર કહે છે. કવિનું નામ છે જીગર, ઇન્ટરનેટની દુનિયામાંથી મેં લીધું છે. જે કવિ આ લખ્યું છે એમને બહુ સલામ છે, બહુ સરસ લખ્યું છે. જીગર કહે છે, જીવનને તો જંગ છે, આ આપણે લડવું રહ્યું, આત્મવિશ્વાસથી મોટો જંગમાં કોઈ સાથી નથી હોતો. બહુ સરસ વાત કરી છે, આત્મવિશ્વાસથી મોટો કોઈ સાથી નથી હોતો. તમારામાં આત્મવિશ્વાસ નથી હોતો તો તમે કશું જ નથી કરી શકતા, અને એક આત્મવિશ્વાસ તમારામાં હોય ને તો તમે બધું જ કરી શકો છો, રેડી. અને એ આત્મવિશ્વાસ સાથે નવમા ધોરણની અંદર પણ 4 માર્ક્સ અને દસમા ધોરણની અંદર પણ 4 માર્ક્સ આપણે મેળવી શકીએ, એટલા માટે થઈ અને આ કર્યું છે. યસ, લાસ્ટ લાઈન તો બહુ બહુ સરસ છે, બહુ સરસ, કે જીગર કહે છે, જીવન તો જંગ છે ને આપણે લડવું રહ્યું, ને આત્મવિશ્વાસથી મોટો જંગમાં કોઈ સાથી નથી હોતો, સાથી નથી હોતો. ઓકે, અને તમને પણ સરસ મજાની કવિતાઓ આવડતી હોય, આ બહુ બહુ સારી શેર શાયરી આવડતી હોય તો વાહિયત નહીં, તો મિત્રો તમારી પોતાની ચેનલ બનાવો અને એ ચેનલની અંદર એ મૂકો, તમારા સગા સંબંધીને પહોંચાડો અને એને કહો કે એ શેર કરે. તો એક ઇન્ટરનેટની દુનિયામાં તમે કમાણી કરતા અત્યારે નહીં પણ 10મું 12મું ધોરણ પૂરું કરો તો અમુક ટકા તમારા યુઝર્સ થઈ જાય, એટલે તમને આવક થતી થઈ જાય, રેડી. હા, આ તો PDF તમને મળી જ જશે. ઓકે,
અને આજે બેસ્ટ ઓફ લક એટલા માટે મેં લખ્યું છે કે આજથી આપણે હવે 10મા ધોરણમાં આવી ગયા એમ સમજી લેજો અને એ પ્રમાણે ચાલુ કરી દેજો, બરાબર? ઓકે, ચાલો. ઓકે, બહુ સરસ મજાનું વાત આપણને છે. અને હવે વાત આપણે કરવાના છે નકશાની, તો હું ચાલુ કરી દઉં નકશાનું. ચાલો. હા હા, જિંદગીની અંદર આપણે હંમેશના માટે જીતીએ ને એનું નામ છે જય હો, બરાબર છે? મુકાબલા હૈ કાંટે કા ઓર ટક્કર હૈ કાંટે કી, દેખતે હૈ ઇસ જંગ મેં કોણ જીતતા હૈ ઓર કોણ હારતા હૈ, ક્યુંકિ સબસે આગે હમ નિકલને કા પ્રયત્ન કરતે હૈ, સબસે આગે હમ નિકલને કા પ્રયત્ન કરતે હૈ, લેકિન આગે વાલા હૈ ઉસકો હમ પીછે રખને કા ભી પ્રયત્ન નહીં કરતે હૈ. તો કહાં સે હમ આગે જાય, કહાં સે હમ આગે જાય, આગળ જવા માટે આપણાથી જે આગળ છે એ પાછળ રહે ત્યારે આપણે આગળ જવાય, આ વસ્તુ અહીંયા છે. અને એટલે આપણે ચાલુ કરીએ છીએ જય હો. રેડી? સરસ, ચાલો. આવી ગયા છો બધા? હવે પેન્સિલની મદદથી જ નકશો દોરવાનો છે. હું થોડાક નિયમો પણ તમને કહી દઉં એટલે તમને ખ્યાલ આવી જશે. ભારતનો નકશો તમારે લેવાનો છે. ઓકે, વ્હાઇટ બેકગ્રાઉન્ડ છે ને એટલે થોડુંક તમને બ્રાઇટનેસ વધારે લાગશે, બરાબર? એટલે ખાસ ધ્યાન રાખજો. નકશો લઈ લીધો. ઓકે, હવે તમારી સાધન સામગ્રીમાં આખો નકશો છે એ તમારે પેન્સિલની મદદથી જ કરવાનો છે. ઓકે, હા, નકશા પૂરતી હોય, સ્કૂલમાં પુરાવી હોય અને હવે પાના વધ્યા હોય, એમાં નકશા કોરા હોય તો એ લઈ લો તો પણ ચાલશે. રેડી? ઓકે, પેન્સિલ લઈ લીધી, રબર, ફૂટપટ્ટી, સંચો, પાઠ્યપુસ્તક બાજુમાં પડ્યું હશે. રેડી? ચાલો. ઓકે, સૌથી જે પહેલાં આપણે નકશો લેવાનો છે એ નકશો જો હું તમને કહી દઉં તો એ છે નકશો જમીનના પ્રકાર. આપણે જમીનવાળું પ્રકરણ આપણે ભણી ગયા, તમને ખ્યાલ હોય તો, પણ આપણે ઘણી વખત શું થઈએ કે આપણને ભૂલી જવાય છે પ્રકરણની અંદર. ઓકે, જમીનનું પ્રકરણ. અને હું ખોટો ન હોઉં તો પાઠ્યપુસ્તકની અંદર તમે કાઢો તો પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 109 કે 10 કે 11 ઉપર એમ કંઈક છે, મને જો હું ખોટો ન હોઉં તો. ઓકે, છે 111 ઉપર છે. ઓકે ઓકે ઓકે, હવે આપણે વાત કરવાના છે. હા હા, ઓકે, તમારી કોમેન્ટ પણ આવે છે. એસાઇનમેન્ટના મેપ મોકલવાની જરૂરિયાત નથી, મને બધું મોઢે છે, પાઠ્યપુસ્તકના પાના ગળી ગયેલો માણસ છું, ધંધો જ આ છે ને એટલે થોડુંક માઇનર આમ તેમ થાય. મેં તમને કીધું 109-10 ઉપર હોય તો એ માઇનોર આમ તેમ થશે. હા, ચાલો. હવે જમીન છે એમના પ્રકારો આપણે દોરવાના છે. હા હા, ચાલો. હવે 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 જો વેટ એન્ડ વોચ, તમે અત્યારે ભલે આખી લેક્ચરમાં એક જ નકશો ભલે થાય તો કોઈ વાંધો નથી, પણ ઉતાવળ બિલકુલ કરવાની નથી. રેડી? ઉતાવળ બિલકુલ નથી કરવાની. અને જ્યાં હું દોરાવાની શરૂઆત કરું અને તમે પાછળ રહી ગયા હોય અને હું આગળ જતો રહું તો આપણે ત્યાં એક આઇકોન હશે આમ હાથના પંજાવાળું, એ શોધી રાખો અત્યારે અને બધા મને આમ મોકલો એટલે મને ખ્યાલ આવી જાય કે અહીંયા ઊભા રહેવાનું કહે છે કે થોભી જાઓ, સ્ટોપ કરો એમ. હા, જો છે ને. ઓકે, મોટાભાગે ડાબા જમણા હાથનું ગમે તે હશે જ. ઓકે ઓકે, અને હું એમ કહી કે થઈ ગયું છે, ચાલો રેડી, ઓકે, તો તમારે ઓકે લખવાનું. અને હાથનો ઉપયોગ ક્યારે કરવાનો? જ્યારે તમે પાછળ રહી ગયા હોય ત્યારે જ ઉપયોગ કરવાનો, ત્યાં સુધી નહીં. ઓકે, પાછળ રહી ગયા હોય ત્યારે ઉપયોગ કરવાનો, ત્યાં સુધી નહીં. સરસ, ચાલો.
તો નકશા દોરવા માટેનો પહેલો એક સચોટ નિયમ છે, અને નિયમ એવા પ્રકારનો છે કે નકશાની અંદર તમારે પેન્સિલનો ઉપયોગ કરવાનો છે. પેન્સિલનો નહીં, પેન્સિલનો જ ઉપયોગ કરવાનો. એટલે કોઈ પણ પ્રકારની રંગીન બોલપેન, સ્કેચ પેન, કલર પેન આવું કશું વાપરવાનું નથી. માત્ર ને માત્ર પેન્સિલનો જ ઉપયોગ કરવાનો છે. પરીક્ષાની અંદર જ્યારે તમને નકશો પૂછાય છે, અહીંયા તો હું પ્રકરણવાઇઝ નકશો કરાવીશ, એટલે અત્યારે જમીનનો નકશો લેશો એટલે આખી જમીન જ આવશે. પણ જ્યારે પરીક્ષાની અંદર નકશો પૂછાય છે ત્યારે બધા જ પ્રકરણમાંથી કોઈ એક એક વિગત લેતી હોય છે, એટલે બધી જ વિગતો અલગ અલગ હશે. અને બધી જ વિગતો અલગ અલગ હશે એટલે તમારે સંજ્ઞા સૂચિ દોરો ત્યારે થોડુંક ધ્યાન રાખવું પડશે. ઓકે, ચાલો. સંજ્ઞા સૂચિ કોને કહેવાય એ તમને ખબર છે કે નથી એ મને કહો. ઓકે, હા નો, હા નો એવા બે ત્રણ જવાબ છે, પણ આપણે કહી દઈએ. નકશો છે ને આ મોટા ભાગે આવ્યો ક્યાંથી એ તમને કહું. ભારતમાં સાક્ષરતાનું પ્રમાણ ઓછું હતું ત્યારે ચિત્ર દર્શન થતું, એટલે ચિત્રને બતાવી અને લોકોને સમજાવવામાં આવતા, તો અભણ વ્યક્તિ પણ એ સમજી શકે ચિત્ર ઉપરથી, અને એટલા માટે આવ્યું. અને સામાજિક વિજ્ઞાનની અંદર પછી તો એ કાયમિક સ્થાન લઈ લીધું, આ તો હવે તો પરીક્ષામાં પણ પૂછાય છે. તો સંજ્ઞા સૂચિ શું છે તો એ તમને કહી દઉં કે પેન્સિલનો ઉપયોગ કરવાનો, સૌથી પહેલાં જેટલા ગુણનો નકશો હોય મોટાભાગે ચાર ગુણનો નકશો હશે, સંજ્ઞા સૂચિ છે એ દોરવી, આ પહેલું કામ કરવાનું. રેડી? ઓકે, ચારમાં ચાલો. પછી સંજ્ઞા સૂચિની અંદર વિગતો લખવાની, આ બીજું કામ કરો. સંજ્ઞા સૂચિમાં વિગત લખવી, આ બીજું કામ કરવાનું. ચાલો, હવે હું તમને એમ કહું કે સંજ્ઞા સૂચિ દોરવાની ક્યાં, તો મહેરબાની કરીને સંજ્ઞા સૂચિ, ચાલો હવે તમારે જવાબ આપવાનો છે. આ મારો જમણો હાથ છે અને ડાબો હાથ છે. ઓકે, ચાલો. સંજ્ઞા સૂચિ દોરવા માટે થઈ, અને તમારે આ અરબ સાગર છે અને આ બંગાળાની ખાડી છે. તો ચાલો, બંગાળાની ખાડીવાળો જે વિસ્તાર છે, આ મારો જમણો હાથ છે અને આ ડાબો હાથ છે, એ બંગાળાની ખાડીવાળો વિસ્તાર છે એમાં દોરવાનો. તો બંગાળાની ખાડીવાળો વિસ્તાર કયા ભાગમાં આવશે? યસ યસ, ડાબા હાથની અંદર. તો જે ડાબો હાથ છે એની અંદર અહીંયા સંજ્ઞા સૂચિ તમારે દોરવાની થાય. રેડી થઈ ગયું? ક્લિયર? હવે મારે અક્ષર બહુ નાના આવશે એટલે હું સંજ્ઞા સૂચિ અહીંયા કદાચ દોરી શકી તો ઠીક છે, પણ નહીં દોરાય તો હું આ બાજુની સાઈડે જતો રહીશ, પણ તમારે પાનું પાછું ફરી જવાનું નથી. રેડી? ઓકે, હા મિત્રો, બહુ ધીમે, ભલે એક જ નકશો ભલે થાય, ભલે મારે બે ત્રણ લેક્ચર નકશાના લેવા પડે, મને કોઈ જ પ્રોબ્લેમ નથી. કારણ કે દસમા ધોરણની અંદર આ ચાર માર્ક્સની અંદર પૂછાય છે બોર્ડની અંદર, એટલે અત્યારે તમે ક્લિયર હશો ને તો દસમા ધોરણમાં ખાલી તમે આમ જોશો ને નકશાને ત્યાં તમને બરોબર થઈ જશે. રેડી? ઓકે, તો સંજ્ઞા સૂચિ કરવા માટે શું કરવાનું, જેટલી વિગતો હોય છે એટલા આપણે બોક્સ બનાવવાના. તો કઈ રીતે? તો જો આ રીતે માની લો કે ચાર વિગત આપવાની હોય ને તો પાંચ બોક્સ બનાવવાના. હવે આપણને પ્રશ્ન થાય કે ભાઈ સાહેબ માર્ક્સ ચાર બોક્સ પાંચ એવું કેમ? તો જુઓ, એકની અંદર લખવાનું સંજ્ઞા અને બીજા ખાનાની અંદર સૂચિ. કોઈ દોરે નહીં અત્યારે, કોઈ દોરે નહીં, દોરે નહીં, દોરે નહીં, હજી તો આપણે ખાલી તૈયારી કરીએ છીએ, કોઈ દોરે નહીં હજી કોઈ. હા, પાછું રબરિંગ કરવું પડશે, કોઈ દોરે નહીં, ખાલી અહીંયા જુએ. ઓકે, તો સંજ્ઞા સૂચિમાં શું? મેં સંજ્ઞા એટલે શું? તો કે સંજ્ઞા એટલે કોઈ પણ પ્રકારનું ચિહ્ન, અને સૂચિ એટલે શું? નકશામાં વિગતમાં આપેલી તમને રકમ એને સૂચિ તરીકે ઓળખવામાં આવે છે. રેડી?
ક્લિયર બધાને થઈ ગયું? ક્લિયર ક્લિયર થઈ ગયું હોય તો ઓકે લખો. ઓકે ઓકે સરસ, ચાલો ચાલો હવે જુઓ. આજે આપણે જમીનનો નકશો કરવાના છે. તો જમીનનો નકશો કરતી વખતે જમીનના છ પ્રકાર છે એનો નકશો આપણે કરવાના છે. પાઠ્યપુસ્તકની અંદર ટેક્સ્ટબુકમાં તમે જુઓ તો આપ્યું હશે, છે ઓકે. તો હવે મેં તમને એટલે ના પાડે કે સંજ્ઞા સૂચિ અગાઉ આપણે પરીક્ષામાં તો ચાર જ હશે એટલે પાંચ જ બોક્સ બનાવવાના છે. હવે તમે મને જવાબ બોલો, આપણે છ વિગતો દર્શાવવાની છે એટલે સંજ્ઞા સૂચિના આવા કેટલા બોક્સ બનાવશું? સાત. વેરી ગુડ વેરી ગુડ. બસ મને આ જ એક જવાબની અપેક્ષા હતી કે તમને એટલી તો ખબર પડી ગઈ છે. ઓકે, સંજ્ઞા સૂચિ દોરવા માટે, બરોબર છે, સંજ્ઞા સૂચિ દોરવા માટે થઈ અને તમારે આ ચારે બાજુએ બોક્સ બનાવવાનું, એની અંદર પણ વ્યવસ્થિત રીતે ડ્રો કરવાના અને બનાવવાનું છે. ઓકે, તો અત્યારે તમારે સંજ્ઞા સૂચિના આ રીતે સાત ખાના બનાવવાના. સંજ્ઞા સૂચિ આ લખો એટલે એક બો, જો આમ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ એમ નહીં ગણતા. સંજ્ઞા અને સૂચિ બે થઈને એક બોક્સ, આ એક, આ બીજું, આ ત્રીજું, એમ બોક્સ બનાવવાના છે. રેડી? ચાલો બનાવો ભાઈ. સંજ્ઞા સૂચિ દોરો, સાત ખાના બનાવવાના છે. મારે આવશે ને એટલે હું અહીંયા બનાવું છું. ઓકે, તમારે ક્યાં બનાવવાનું છે ખબર પડી ગઈ ને? બંગાળાની ખાડીનો જે વિસ્તાર છે ત્યાં જ. ઓકે, ચાલો હું અહીંયા બનાવું છું એટલે આવી જાય મારે. ચાલો વોઇસ પ્રોબ્લેમ. ઓકે ઓકે, હવે રેડી? ઓકે ઓકે, ચાલો સંજ્ઞા સૂચિ તમે દોરી લીધી હશે. ચાલો દોરાઈ ગયું હોય તો ઓકે લખો. ઓકે, મોટા ભાગે દોરાઈ ગયું છે એટલે બહુ સારું થયું. વેલ ડાન્સ. ચાલો સંજ્ઞા સૂચિ દોરાઈ ગયા પછી હવે પરીક્ષામાં તમને વિગતો આપી હોય કે આ બતાવો, ક્યાં પ્રદેશ બતાવો, આ જગ્યા બતાવો, આ નદી બતાવો, એવું કહ્યું હોય. આપણને તો જમીનનો નકશો કરીએ છીએ એટલે બધામાં શું આવવાનું છે? જમીન જ. ઓકે, તો જમીનના અલગ અલગ આપણા પ્રકારો છે. એમાં જે જમીનો આપણે લખાવવાની છે એમાં સૌથી પહેલાં લગભગ કાંપની જમીન છે, બરોબર છે.
તો અહીંયા આપણે લખવાનું સૂચિની અંદર નામ લખવાનું, તેમ લખવાનું કાપની જમીન, પછી એને કોઈ ચિહ્ન કરવાનું, બરાબર છે? હું માની લ્યો કે આવા નાના નાના સરસ મજાના ટપકા કરું છું તો એ રીતના ડિઝાઇન અહીંયા એમાં દર્શાવવાની. ઓકે, સમજ પડી ગઈ બધાને? નકશા માટે નક્કી ન હોય કેટલા લેવાય. આજે કદાચ એક જ નકશો, આમ તો નકશા માટે બે લેક્ચર ઇનફ હોય, પણ માની લો કે બે લેક્ચરમાં ન થાય ત્રણેય લઉં, ત્રણમાં ન થાય ચારેય લઉં, એટલે ડોન્ટ વરી, બી હેપી. બરાબર છે? ચાલો હવે, હા, સંજ્ઞા સૂચિની અંદર એટલે તમે સંજ્ઞા જે બનાવો છો એ તમારી જાતે બનાવવાની છે, કોઈ પણ ચાલે. અહીંયા મેં ડોટ ડોટ કર્યા છે તો એવું નથી, તમે ત્યાં ત્રિકોણી બનાવી શકો, ગોળ પણ બનાવી શકો, લંબચોરસે નાખી શકો, ફૂદડી બનાવી શકો, કોઈ એ બીજું ત્રીજું પ્રકારે બનાવી શકો. ઓકે, પણ ધ્યાન એ રાખવાનું છે એકની એક સંજ્ઞા એ ફરી વખત રિપીટ થવી ન જોઈએ. એકની એક સંજ્ઞા ફરી વખત રિપીટ થવી ન જોઈએ. ઓકે, સરસ. હજી બીજી નહીં, પણ હજી ખાલી કાંપની જમીન અને કાંપની જ વાત કરો. ચાલો હવે જુઓ, કાંપની જે જમીન છે એ આપણે ટૂંકનો ભણી ગયા, તો એની અંદર આવ્યું હોય કે ભાઈ કાંપની જમીન છે સૌથી વધારે, એક મિનિટ, પંજાબ રાજ્ય છે, ઉત્તર પ્રદેશ રાજ્ય છે, બિહાર છે, પશ્ચિમ બંગાળ છે, આ બધા રાજ્યની અંદર હોય છે. રેડી, તમારી સામે કદાચ પાઠ્યપુસ્તક હોય તો જરાક જોતા જજો, એમાં એવું છે રાજ્યમાં કદાચ મારું આમ તેમ થાય તો તમારે કહેવા થાય. તો જે રાજ્ય સૌથી પહેલાં બતાવ્યું હોય ને એમાં સૌથી વધારે હોય છે. રેડી, તો પંજાબ રાજ્ય છે, રાજ્યના દ્રષ્ટિ એ રાજ્યની જે દ્રષ્ટિ છે એની અંદર તમે જુઓ તો જે પંજાબ જે છે, પંજાબ એની અંદર, પણ પંજાબ છે ને એ રાજ્યની વાત કરીએ તો એનું ક્ષેત્રફળ ઓછું હોય. તો ઉત્તર પ્રદેશ આપણને એમ છે, ઉત્તર પ્રદેશમાં બહુ જાજી કેમ છે, તો એવું નથી. પંજાબ પહેલું લખ્યું છે તો એ છે, પણ ક્ષેત્રફળની દ્રષ્ટિએ ઉત્તર પ્રદેશ આગળ છે. ઓકે, શું બનાવવાનું સર? ફોન પર કોલ આવ્યો હતો. ઓકે, ફોન પર કોલ આવ્યો હતો તો ત્રણ વસ્તુ કરવાની છે, સંજ્ઞા સૂચિ બનાવવાની છે, જમીનનો નકશો આપણો ચાલે છે એ નકશાની અંદર તમારે સંજ્ઞા અને સૂચિ બનાવ્યા પછી પેન્સિલની મદદથી, પહેલું કાંપની જમીન છે તો કાંપની જમીન લખ્યા પછી સામે તમારે ચિહ્ન કરવાનું છે. રેડી, યસ, ઋષિરાજ, બીજી પ્રકારની ચર્ચા કર્યા વગર માત્ર ને માત્ર અહીંયા ધ્યાન રાખવાનું છે. સમજાણું? ઓકે, ચાલો. તો પંજાબ રાજ્ય છે એની અંદર આપણે દર્શાવીએ. હવે વેઇટ એન્ડ વોચ એટલું ધ્યાન રાખવાનું, પરીક્ષાની અંદર એક માર્ક્સની અંદર એક વિગત હોય એ સાચી પડે એટલે એક માર્ક્સ, ટોટલ તમને ચાર વિગત આપી હશે એટલે ચાર જ, પણ અહીંયા આપણે એક જ ચેપ્ટરનો આખો નકશો લેશું એટલે આપણને છ વિગત આપી છે અને સાત ખાના બનાવ્યા છે, પણ પરીક્ષામાં ચાર જ હશે. ઓકે, યસ. હવે પંજાબને, ઉત્તર પ્રદેશને, હરિયાણાને કોઈ પણ વિસ્તારની અંદર આ કાંપની જમીન છે. એમ તો કચ્છના વિસ્તારની અંદર પણ કાંપની જમીન છે, પણ કોઈ એવું રાજ્યને આપણે લઈ લેવાનું કે જેના કારણોસર આપણને ક્લિયરિટી સાથે ખબર પડે, અને બીજું કે સામે જે તપાસે છે ને એના મગજમાં એ જ હોય કે આ સૌથી વધારે તાલ લઈ એટલે માર્ક્સ આપવામાં એ થોડીક સ્પીડ કરે.
નહીતર એને જેટલું શોધવું પડશે એટલું આપણને નુકસાનીમાં ક્યાંક મૂકી શકે. ઓકે રેડી, ચાલો. તો હવે હવે ભૂલ એક નહીં કરવાની, અહીંયા જે ચિહ્ન બતાવ્યું છે એ જ ચિહ્ન પંજાબમાં જવું જોઈએ. હું પેન ફેરવીશ કારણ કે વ્હાઇટની અંદર પીળો કલર દેખાશે નહીં, એટલે રેડ લઉં છું. તમારે પેન્સિલ જ વાપરવાની છે. ઓકે શું ઓકે ચાલો, તો પંજાબ ઉપર આપણે મહોર મારી દઈશું. રેડી, ઓકે ચાલો. તો પંજાબની અંદર આપણે એ ડોટ બનાવવાના છે. તો પંજાબની અંદર આ ડોટ બનાવી અને અહીંયા આપણે લખવાનું છે પંજાબ. દોરો, ઓકે. હું નમું છું એટલે સંભળાતું નથી, એક મિનિટ. હો સર, જ્યારે તમે નીચે નમીને કોમેન્ટ વાંચો છો ત્યારે માઇક તમારા પર લાગી છે તેથી થોડો વોઇસ બદલી જાય છે. ઓકે ઓકે, થઈ ગયું, દોરાઈ ગયું. હવે સાંભળો, સંકટની ઘડી એ આવશે પરીક્ષામાં તમારી સાથે બે પ્રકારની ઘટના બનશે. એક નકશો આવશે, તમે વાંચતા હશો અને વાંચતા વાંચતા તકલીફ એ થઈ જશે કે તમને ખબર પડશે કે આ વસ્તુનું રાજ્ય કયું છે તે, તો તકલીફ જ નથી. પણ બીજી પ્રકારની પરિસ્થિતિ એ થાય, તમને ખબર પડી જાય કે અરે સાલુ, કાંપની જમીન તો અહીંયા છે, અહીંયા બધે છે, તો પંજાબમાં આપણે અહીંયા દર્શાવી દઈએ. ઓકે, પણ જો બીજી પરિસ્થિતિ શું થશે કે તમને ખબર ન પડે કે આ રાજ્ય કયું છે. થાય ને આવું? ખબર હોય કે અહીંયા આવે છે. આ પેલા જેવું છે, કોઈ સંબંધીના ઘરે જઈએ તો ઘર મળી જાય, પણ એડ્રેસ મોઢે ન હોય તો એ ઘર તો મળી જાય. તો અહીંયા ઘર મળી જ જાય આપણને, ક્યાં દર્શાવવાનું છે, પણ એડ્રેસ ખબર ન હોય કે આ શું છે. તો ત્યારે બુદ્ધિ વાપરવાની. શું બુદ્ધિ વાપરવાની કહું? કહું? હાલો કહી દઉં. સારું, હાલો તમે આ છો એટલે કહી દઉં. તો જો બુદ્ધિ એ વાપરવાની, તમને એ ખબર છે કે અહીંયા કાપની જમીન આવે છે, પણ તમને એ ખબર નથી કે આ રાજ્ય કયું છે. તો બુદ્ધિ વાપરવાની અને ત્યાં રાજ્યનું નામ લખવાનું નહીં, અને ત્યાં શું લખવાનું? આમ, કાપની જમીન. સમજ પડી ગઈ? આમાં કોઈ જ ખોટું નહીં પડે. રેડી? સિમ્પલ લોજિક છે, સિમ્પલ લોજિક. થઈ ગયું બધાને? ઓકે, હવે 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 જુઓ, પરીક્ષામાં તમને ફરજિયાત એવું કીધું હોય કે નામ સાથે દર્શાવો તો જે, પણ લગભગ મોટે ભાગે એમ નથી કહેતા, પણ એમ જ કે કાપની જમીન. તો કાપની જમીન જ્યાટલા રાજ્યમાં હોય એ બધા નહીં દર્શાવવાના, બધામાંથી કોઈ એક જ પ્રદેશને દર્શાવવાનો. સમજ પડી ગઈ બધાને? ઓકે, ને તો કેવું છે કે બધાને દર્શાવવા જો તકલીફ થાય, હા, કારણ કે આપણને એક માર્ક્સમાં જ આવે ને, એક માર્ક્સમાં આટલું બધું હોતું નથી. પેલું શું કે 20 રૂપિયાની પાણીપુરી ખાવા માટે જઈએ તો કે 20 રૂપિયામાં બિચારો સાથે ના આવે, 6, 8, 7 કે જે આપતો એટલી જ આપે, અને બધા દર્શાવવાના જ ન હોય.
બધા દર્શાવે તો ચાલે, પણ બધામાં ક્યાંક ખોટું પડી ગયું તો વળી માર્ક્સ વયા જાય ને, એના કરતાં એક જ ભલું છે. ઓકે, ચાલો હવે ત્યાર પછીની જો વાત કરવા જઈએ, એક જ મિનિટ, તો બીજું છે એ આપણને આપવામાં આવી છે સરસ મજાની કાળી જમીન, જે આપણે વાત કરતા હતા કાળી જમીન, બરાબર. તો મહારાષ્ટ્ર રાજ્ય આપણા ગુજરાત રાજ્યની અંદર, કર્ણાટક રાજ્ય છે, આંધ્રપ્રદેશ છે, તેલંગાણા છે, તમિલનાડુ છે, બધી જગ્યા ઉપર જોવા મળે છે. ઓકે, અને એ જમીન છે કાળી જમીન. તો કાળી જમીનને આપણે લઈએ તો માય ડિયર ફ્રેન્ડ, આપણે ગુજરાતની વાત કરીએ છીએ તો ગુજરાતને આપણે દર્શાવીએ તો પણ ચાલે, અને જો ગુજરાતની અંદર ન દર્શાવવું હોય તમારે તો સરસ મજાનો મધ્યપ્રદેશ છે, કર્ણાટક છે, આંધ્રપ્રદેશ છે, તેલંગાણા છે, આ બધા રાજ્યોની અંદર પણ દર્શાવી શકાય, બરાબર છે. મહારાષ્ટ્ર રાજ્ય આખું છે એટલે મહારાષ્ટ્રને પણ આપણે લઈ શકીએ, એમાં ગભરાવાની જરૂર નથી. તો ગુજરાત રાજ્યની અંદર લઈએ તો ધ્યાન રાખવાનું પાછું કે આખા ગુજરાતની અંદર નથી, હા, કચ્છની અંદર પાછી કાળી જમીન છે એટલે આપણે લઈએ. ચાલો લખો, ચાલો કાપણી જમીન પછી કઈ આવે છે, કાળી જમીન છે એટલે કાળી જમીન લખશું. કાળી જમીન, અહીંયા હું ત્રિકોણ ત્રિકોણ કરું છું, તમે તમારી રીતે સંજ્ઞા સૂચિ રાખી શકો એટલે ડોન્ટ વરી, બી હેપી. તો જો ગુજરાત રાજ્યની અંદર બતાવવાનું થાય યસ, તો જો ગુજરાત દર્શાવવાનું થાય તો આખું નહીં લેવાના, નીચેનો જે ભાગ છે એને આપણે લેવાનો, એટલે અહીંયા હું ત્રિકોણ કરી દઉં. હવે આ ગુજરાતની તો ખબર હોય, ન ખબર હોય તો આપણે જમીનનું નામ લખીને એમ કહી દેવાનું, ભાઈ કાળી જમીન. રેડી, એક્ઝામ વખતે સંજ્ઞા યાદ નથી આવતી તો ટેન્શન નહીં લેવાનું, આપણે શું કહેવાય કે લખી દેવાનું, અલગ ત્રણ ચાર સંજ્ઞાઓ કરવાની. અને જો આ ન દર્શાવવું હોય તો આખું મહારાષ્ટ્ર છે એ આપણા માટે ખુલ્લો દ્વાર છે, આ મહારાષ્ટ્ર રાજ્ય છે, બરાબર છે. મહારાષ્ટ્ર રાજ્યની અંદર આપણે દર્શાવી શકીએ કે ભાઈ આ રીતે અહીંયા કાપની જમીન સરસ મજાની આવેલી છે. ઓકે, આ કાપની જમીન છે સરસ મજાની, તો ત્યાં પણ સોરી, માફ કરશો માફ કરશો, કાળી જમીન છે, કાળી, મને મગજમાં હજી કાપ જ છે, બોલો. હા હા, થઈ ગયું. ઓકે, હા, રાજ્યનું નામ લખો તો પણ ચાલે, અહીંયા તમે માની લો કે મહારાષ્ટ્ર નીચે લખી દો, આ રીતે કાઉન્સમાં લખી દો તો પણ ચાલે, કાળી જમીન. અહીંયા તમે ગુજરાત લખી દો તો પણ ચાલે, અહીંયા તમે પંજાબ લખી દો, આ રીતે કાપણી જમીન લખી નામ લખો તો પણ ચાલે, બરાબર છે, પણ બેમાંથી કોઈ એક લખો તો પણ ચાલે. હા, કાપને, હા, કાળી જમીન છે, હું જરા ભૂલી ગયો. ચાલો હવે ત્રીજી વાત આપણે જે કરવાના છે એ રાતી જમીન છે. તો રાતી જમીન તો તમને ખબર છે, સેવન સિસ્ટર્સ, અસમ રાજ્યને બાદ કરો એટલે મણિપુરને, મેઘાલયને, ત્રિપુરાને, આ બધા રાજ્યની અંદર જોવા મળે છે, અને એ સરસ મજાની આપણી કઈ જમીન છે, યસ યસ, રાતી જમીન છે. તો રાતી અથવા તો લાલ જમીન છે, ગોવા, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ઓડિશા, ઝારખંડના કેટલાક ભાગો, આ બધી જગ્યા ઉપર એ જોવા મળતી હોય છે. તો એની વાત આપણે અત્યારે કરવાના છે. રેડી, હા, એ પણ ચાલે, આપણે ટૂંકનો જે હોય ને એમાં તમે જુઓ તો તમને વધારે ખ્યાલ આવે, ગોવા ને તમિલનાડુ ને બધું જ આપણને કહેવામાં આવ્યું છે. ઓકે,
તો ગોવાની અંદર કે તમિલનાડુની અંદર તમે દર્શાવો રાતી જમીન તો પણ ચાલે. ક્લિયર થઈ ગયું બધાને? ઓકે ઓકે સરસ. તો વાત આપણે કરીએ ગોવાની અંદર દર્શાવવાનું રાખીએ. ગોવા બહુ નાનકડું છે ને એટલા માટે તમને ખ્યાલ ઝડપથી આવશે. ઓકે, તો ગોવા છે એ મહારાષ્ટ્ર રાજ્યની નીચેના ભાગમાં અહીંયા છે, અહીંયા. ઓકે, પહેલાં એક મિનિટ ભૂલી ગયો હું, આપણી કઈ જમીન ચાલે છે અત્યારે મને કોઈ કહેશે? હા હા, રાતી જમીન છે. તો અહીંયા રાતી, રાતીનું બીજું નામ છે લાલ જમીન. એટલે પરીક્ષામાં લાલ જમીન પૂછે તો પણ તમારે આ જ બતાવવાની. હવે ન્યા હું આ રીતે આમ ફૂદડીઓ કરી દઉં છું. રેડી? હા, તો હવે આપણે અહીંયા ગોવામાં જતા રહીએ અને બધું પીળું પીળું થઈ જશે એટલે હું અહીંયા બ્લેક કલર લઉં છું. ઓકે, થોડુંક જુદું પડે એટલા માટે, પણ તમારે પેન્સિલનો જ ઉપયોગ કરવાનો છે. હા હા, ઓકે. તો અહીંયા ફૂદડી સમાશે નહીં, પણ આપણે થોડુંક આમ એકાદ બે ફૂદડીઓ આમ કરશું સહેજ આડાઅવળું કરીને, અને અહીંયા લખી દઈશું કઈ જમીન ચાલે છે, રાતી જમીન, અને ત્યાં લખશું ગોવા. ઓકે, ઝૂમ નહીં થાય. અસાઇનમેન્ટમાંથી જેને મેપ આવવાનો છે એને આ વર્ષે કોઈ વાંધો નથી, પણ આ વર્ષે તમે પાક્કું નહીં શીખો ને તો આવતા વર્ષે ચોક્કસ તકલીફ થશે. અસાઇનમેન્ટમાંથી છે એ લોકોએ ખાસ 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 ધ્યાન રાખજો. ઓકે, હવે પાછો પ્રશ્ન થયો, સર રાજસ્થાનમાં રાતી જમીન નહીં, અહીંયા જમીન નહીં. માય ડિયર ફ્રેન્ડ્સ, જેટલા પણ રાજ્યો છે એમાંથી કોઈ પણ રાજ્યને તમે બતાવી શકો, પણ એક જ રાજ્ય કે એક જ વિગત બતાવવાની છે. ઓકે, ચાલો પછી આવે છે લેટેરાઇટ જમીન. આ લેટેરાઇટ જમીન લગભગ ત્રીજી છે ને એનું બીજું નામ છે પડખાવ જમીન. તો આપણે લેટેરાઇટ જમીનની વાત કરવાના છે. લેટેરાઇટ કાઉન્સમાં પડખાવ જમીન. હવે એની અંદર આપણે આ રીતે પ્લસનું ચિહ્ન કરીશું, સરવાળાનું ચિહ્ન હું કરું છું લેટેરાઇટ જમીનની અંદર, પડખાવ જમીનની અંદર. અને દક્ષિણનો પહાડી વિસ્તાર છે, કર્ણાટક છે, કેરળ છે, ઓડિશા છે, આ બધું એની અંદર આવે છે. ઓકે, તો એમાંથી કોઈક એક પ્રદેશ આપણે લઈએ. માની લો કે લેટેરાઇટ જમીન માટે આપણે કર્ણાટક રાજ્ય છે એને બતાવીએ કે કેરળમાં બતાવીએ એટલે ચાલે. ઓકે, તો અહીંયા આ આ રાજ્ય કર્ણાટક છે, આ રાજ્ય કેરળ છે. હવે કેરળ રાજ્યમાં લેટેરાઇટ જમીન આખામાં નથી, એના અંદરની બાજુએ છે, તો ત્યાં આપણે એ કરીશું. તો ત્યાં હું અહીંયા લઈ જાઉં, અંદરની સાઈડથી લેવાનું થોડુંક, એટલે ત્યાં પ્લસ પ્લસ પ્લસના ચિહ્ન છે આપણે કરીશું. ઓકે, અને ત્યાં આપણે સરસ મજાનું લખી દેવાનું લેટેરાઇટ, બરોબર છે? બંને તમે ન લખો તો પણ ચાલે. અને એ રીતે એક જ મિનિટ, લેટેરાઇટ જમીન દર્શાવ્યું બધાએ? એક જ મિનિટ, કોમેન્ટ. ઓકે, હા હા, ઓકે. હજી કોઈ આપણને કહી રહ્યું છે, એક મિનિટ. ઓકે, કશો વાંધો નહીં. પછી છે પર્વતીય જમીન. આપણને ખબર જ છે ભારતનું માથું જેને કહી શકાય, મસ્તક જેને કહી શકાય, એવું રાજ્ય જમ્મુ કાશ્મીર. યસ, જમ્મુ કાશ્મીરને જ લઈ લઈએ. અને જમીન છે પર્વતીય જમીન, એટલે સંજ્ઞાસૂચિમાં લખો પર્વતીય જમીન. અને એની અંદર આપણે સરસ મજાના આવા ગોળ બનાવીશું. ઓકે,
અને અહીંયા આપણે એ પ્રકારના ગોળ બનાવશું, થોડાક મોટા ગોળ બનાવવાના જે કરીને આપણને ખ્યાલ આવી જાય કારણ કે અહીંયા જો આપણે નાના નાના ડોટ કર્યા હોય અને આવા જો ગોળ બનાવીએ તો બંને સંજ્ઞા એક સરખી જેવી લાગે ને સરખી જેવી જ્યારે સંજ્ઞા લાગે છે ત્યારે તપાસવા વાળો કન્ફ્યુઝન થાય અને માર્ક્સ ન પણ આપે. હા ઉત્તરાખંડ પણ ચાલે પણ જમ્મુ કાશ્મીરમાં બેટર ધેન રે કારણ કે એમાં બીજી કોઈ વિગતો આવતી નથી વધારે. ઓકે ગોવાની અંદર રાતી જમીન, ગોવામાં રાતી જમીન બતાવવાનું છે. આમ તમે જુઓ ને એ નકશાની અંદર થોડુંક માઇનોર આમ તેમ હશે પણ થિયરીની દ્રષ્ટિએ તમે જોવા જાઓ તો તમને ખ્યાલ આવી જાય કે એક્ઝેક્ટ શું હોય છે તે. થઈ ગયું. અને હવે રણ પ્રકારની જમીન, આમ તો રાજસ્થાન છે કચ્છ પણ રણ પ્રકારની અંદર જ આવે છે અને આખું જે રાજસ્થાન છે એ પણ રણ પ્રકારની જમીનની અંદર આવે છે. ઓકે ખાસ કરીને રાજસ્થાન, પંજાબ ને હરિયાણા, પણ રાજસ્થાન એ આખો રણ પ્રદેશનો ભાગ છે એટલે આપણે રાજસ્થાનને મહત્વ સૌથી પહેલાં આપીશું. રેડી, બ્લર દેખાય છે? નો નો નો. ઓકે ચાલો, રાજસ્થાનમાં કયું છે? રણ પ્રકારની જમીન, રણ પ્રકારની જમીન. હવે સંજ્ઞા બધી ખૂટી ગઈ છે તો આ ચાલો આવું કહીએ, ડોલરનું ચિહ્ન કરી આવું, ડોલરનું બરોબર છે. આ ડોલરનું ચિહ્ન, રણ પ્રકારની જમીન, અહીંયા રાજસ્થાન છે. એક મિનિટ હું લાલ પેન લઈ લઉં એટલે દેખાય. અહીંયા આપણે લઈશું આ રીતે, આમ ડોલરનું ચિહ્ન આપણે કર્યું છે તો એ કરવાનું. જો સંજ્ઞા સૂચિમાં જે તમે ચિત્ર બનાવો છો એ જ તમારે અહીંયા બનાવવાનું રહેશે, આ ભૂલાય નહીં, એ ખાસ તમારે જોવાનું છે. અને આ આપણી કઈ જમીન છે? રણ પ્રકારની જમીન, રણ પ્રકારની જમીન, રાજસ્થાન. ઓકે આખું ન સમાય તો ટૂંકમાં પણ તમે રાજ્યનું નામ લખી શકો. હા રાજસ્થાનમાં ભલે વરસાદ થઈ ગયો એમાં કોઈ વાંધો નથી, આપણું આપણું કરો પહેલાં, અહીંયા શું છે કરો. ઓકે ચાલો રેડી. હા ઓકે મેપ આપણો પૂરો થઈ ગયો. રેડી, હવે નેક્સ્ટ લેક્ચરની અંદર, આવતા લેક્ચરોની અંદર વળી પાછો હું મેપના જ લેક્ચર લેવાનો છું. ઓકે રેડી બધાને? નહીં 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 નહીં, પેપરમાં પણ કોઈ પણ જાતનો નકશામાં કલર નથી કરવાનો, નથી સ્કેચ પેન વાપરવાની, નથી રંગીન બોલ પેન વાપરવાની, બસ માત્ર ને માત્ર પેન્સિલની મદદથી, ફૂટપટ્ટીની મદદથી આપણે ડ્રો કરવાનું અને દર્શાવવાનું તે સંજ્ઞા સૂચિ અહીંયા બંગાળાની ખાડીમાં. ઓકે રેડી. હા અત્યારે આપણે લેક્ચર પૂરો જ કરીએ છીએ અને આવતીકાલે 4 વાગે લેક્ચર રાખીએ તો બધા આવી શકે ખરા? ચાર વાગે આવતીકાલે, આવતીકાલે શનિવારે. તો કંઈ વાંધો નહીં, હા ના હા ના થાય છે પણ સ્ટુડિયો જો ખાલી હશે મોડો તો એ, નહીતર સોમવારના દિવસે હું લેક્ચર રાખી દઈશ, કદાચ પેલામાં ન હોય તો હું ચડાવી દઈશ. ઓકે હા એપ્લિકેશનમાં ન હોય તો હમણાં મૂકે. ઓકે ચાલો બસ અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આજે કોઈ મેપ ભૂલી ગયું તો એ પાછા મેપ લઈએ આવે. હા 6 મેપની જરૂરિયાત છે એ આપણે તૈયાર કરવાના છે.
હા, જો કાલે લેક્ચર હશે તો એપ્લિકેશનમાં દેખાડશે, એપ્લિકેશનમાં ન હોય તો લેક્ચર ન હોય, પણ કોઈ ટેકનિકલ ખામીને કારણે એપ્લિકેશનમાં દેખાડતું ન હોય તો હું ગ્રુપમાં મૂકી જ દઉં છું, બરાબર? તો આપણા લેક્ચર વિશે જો કાંઈ પણ પ્રકારની જરૂરિયાત પડે તો મને પર્સનલી જ મેસેજ કરી દેવાનો, ઓકે? રેડી, ઓકે, સરસ, ચાલો ચાલો, ગુડ નાઇટ, ઓકે, બાય બાય, જય હિન્દ, જય ભારત, જય સામાજિક વિજ્ઞાન. આવજો બધા. હા, PDF પણ મૂકી દઈશ હમણાં.